પપ્પા યુ કાન્ટ બિલીવ, તમે ને હું જે કલ્પના કરતા હતા એના કરતા સાવ જુદું નીકળ્યું. મારા ભાભી અહીંથી નીકળીને સીધા આંબેલ ખાતામાં ગયા, બેસી ગયા, આંબેલ કરીને બહાર આવી ગયા. શું વાત કરે છે? સાંજ પડી પોતાના દીકરાને બોલાવીને કીધું તારી વાઇફને બોલાવ. અને વાઇફને પૂછે છે, બેટા ક્યાં જાઉં છું બપોર? સાચું બોલ છું, તમારી બેનપણી બેનપણી બધી મને ખબર છે, તમે ક્યાં જાઓ છો? એ કયો વહુ સમજી ગઈ, પકડાઈ ગઈ છે, આંબેલ કરવા જાઉં છું. મતલબ જે હોય તેમને ખોલીને કહી દો. ને એ જ વખતે વહુએ કીધું, પપ્પા ખોટું નહીં લગાડતા, જિંદગીમાં ક્યારેય ચાખ્યા તો નથી, આંખથી દેખ્યા પણ નથી. અમારા મા બાપે એટલા દૂર રાખ્યા હતા કે અમને આંખથી દેખાડ્યા પણ નતા. મેં મારા મા બાપને કીધું તું દીક્ષા નથી લઈ શકતી, પણ મને એવા સાસરે મોકલજો કે અમારો ધર્મ સચવાય. અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે આ ઘરમાં ખવાય છે, પણ હું ખાનદાન ઘરની દીકરી છું, છોડીને નહીં જાઉં. મેં નક્કી કર્યું, હું રોજ રોજ જ્યારે જ્યારે અઠવાડિયામાં બે દિવસ ત્રણ દિવસ જયારે પણ તમારા માટે હું કંદમૂળ રાંધીશ ને, ત્યારે ત્યારે એના પ્રયશ્ચિત રૂપે હું આંબેલ કરીશ. સવારના હું ક્યારે બ્રશ નથી કરતી, બપોરે તમે જમવા બેસો ત્યારે હું 15 મિનિટમાં આંબેલ કરીને પાછી આવું છું. આ સાંભળતા જ સસરાની આંખમાંથી આંસુ નીકળ્યા. ડ્રોઈંગ રૂમમાં આખો પરિવાર ભેગો થયો છે. અને એ વખતે સસરાએ પોતાની વહુને આશીર્વાદ આપતા કીધું, બેટા અચ્છા અચ્છા, મહાત્માઓ અમને સુધારી ના શક્યા, તે આજે અમને સુધારી દીધી છે. આજથી જિંદગીભર માટે અમે અભિગ્રહ લઈએ છીએ, જીવનભર માટે કદમૂળનો ત્યાગ. એક બાજુ પૂજા કરવી છે ને બીજી બાજુ અભક્ષ્ય ખાવા છે, એક બાજુ અઠમ કરવા છે ને બીજી બાજુ કદમૂળ ખાવા છે, એક બાજુ સંખેશ્વરની પૂનમ ભરવી છે ને બીજી બાજુ રાત્રિ ભોજન કરવા છે. બે પેરેલલ ક્યારે ચાલી શકે નહીં. તુલસી દોનું ના રહે રજની રવિ એક ઠામ, જહા રામ વહાં નહીં કામ, જહા કામ વહાં નહીં રામ. તુલસી દોનું ના રહે રજની રવિ એક ઠામ. સમાધિ એમને એમ નહીં મળે, સમાધિને મેળવવા માટે સાધના કરવી જ પડશે, પણ સાધનાનો ગોલ તમારો સમાધિનો હોવો જ જોઈએ. મોટો ભાઈ તો આશ્રમમાં ચાલ્યો ગયો, તાપસ બની ગયો. નાના ભાઈને રાતના ઊંઘ નથી આવતી. હી ઇઝ અ જેન્ટલમેન. જેન્ટલમેન કહો, રોયલમેન કહો, ગ્રેટમેન કહો, જે કહો તે, ભગવાન પાર્શ્વનાથનો આત્મા મરુભૂતિના ભવની અંદર એવો જેન્ટલમેન છે. એ રાતના પડખા ઘસે છે, મેં બહુ જ ખોટું કર્યું, મારા સગા ભાઈનો આજે મેં ઇન્સલ્ટ કરી નાખ્યું છે. બે ભાઈ આજે કોર્ટમાં ચડતા સામ સામે આવી ગયા છે, આવ્યા છે એક નાનકડી જગ્યા માટે. 200-500 ગ્રામ સોનાની અંદર મા બાપે જરાક આઘું પાછું કર્યું હોય, મોટાને વધારે કે નાનાને વધારે આપ્યું, એમાં તો પત્નીઓ કાન ભંભેરણી કરીને પાર્શિયાલિટી કરે છે, એમ કઈ બે ભાઈને આમને સામને ઉભા લાવે છે. અને જ્યારે આવા કોર્ટમાં કેસ ચાલતા હોય, એ વ્યક્તિ સંખેશ્વરના અઠમ કરે, એને અઠમ ફળે ખરા. અઠમ ત્યારે ફળશે જેટલા પણ કેસ તમે તમારા પરિવારમાં કોઈની સામે કર્યા હોય, એ જો પાછા ખેંચો ને, તમારો અઠમ સફળ છે. જે કપડાને પેટ્રોલથી સાફ કરવાનું હોય, એ પેટ્રોલ એ કપડાને તમે ખાલી સાબુ ઘસઘસ કર્યા કરો ને, એ કપડું ક્યારે સાફ નહીં થાય. અઠમ સાચો ત્યારે જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ હશે. અઠમ સાચો ત્યારે જગતના સર્વ જીવોને તમે ક્ષમા આપો ત્યારે. આપણી સાધનાની શરૂઆત જ થાય છે શિવ મસ્તુ સર્વ જગત પર હિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાસમ. પછી શું? સર્વત્ર આખું વિશ્વ સુખી. અમે રોજ સાંજે સૂર્યમંત્રનો જાપ કરીએ છીએ ત્યારે એક ભાવના ભાવીએ છીએ, આખું વિશ્વ હિંસા મુક્ત થાવ અને આખું વિશ્વ કોરોના મુક્ત થાવ. સામૂહિક મહામારી જયારે આવી છે ને, ત્યારે ત્યારે આપણા જૈનાચાર્યોએ સ્તોત્રોની રચના કરી છે. લઘુ શાંતિ શું છે, મોટી શાંતિ શું છે,
तीजा पौत्र शू महामारी नु निवारण करवा माटे स्तोत्र नी रचना थई।